બચ્ચો, કેમ છો? મજામાં છો ને? ચલો આજે આપણે કોયડા ઉકેલ રમત રમવાની છીએ, બરાબર? જે કોયડો ઉકેલશે અને એક ચોકલેટ મળશે. ઓકે, છેલ્લે આપીશ પણ. હા ચલો, અહીંયા જોજો બધા. મેં માનવને કેટલી ચોકલેટ આપી છે? છ. કેટલી ચોકલેટ આપી છે માનવ પાસે? કેટલી ચોકલેટ છે? છ. એમાંથી બે ચોકલેટ તે માનસીને આપી દે છે. ચલો હવે માનવ જોડે કેટલી ચોકલેટો વધશે? અરે વાહ મારા છોકરાઓ, સરસ. ચલો હવે રિયન્સી બેન પાસે પાંચ ચોકલેટો છે. કેટલી ચોકલેટો છે? એમાં બે ચોકલેટ યાતી બેનને આપી દો. તો રિયન્સી બેન પાસે કેટલી ચોકલેટ વધશે? ત્રણ. કેટલી વધશે? ત્રણ. તો પાંચ છે, પાંચ. આમ કરો છો બધા, એમાંથી આ ત્રણ જતા રહ્યા તો કેટલા વધશે? બે. એવી રીતે ગણી કાઢવાનું, ના આવડે તો હોને. ચલો હવે માનવ જોડે કેટલી ચોકલેટો છે? ત્રણ. કેટલી ચોકલેટો છે? ત્રણ. અને બેન એને ચાર ચોકલેટ આપે છે, તો એ માનવ જોડે કેટલી ચોકલેટો થશે? કેટલી થશે? સાત. ચલો પછી પ્રેમ પાસે બે ચોકલેટો છે. કેટલી ચોકલેટો છે? પ્રેમ. ચલો માનવ એને પાંચ ચોકલેટ આપ. બીજી બે ચોકલેટ છે અને માનવ પાંચ ચોકલેટ આપશે. ભેગી કરી ના આપી દો. ચલો હવે આની જોડે કેટલી ચોકલેટો થઈ? અરે વાહ મારા દીકરા, બે ચોકલેટો પ્રેમ જોડે હતી ને, અને પાંચ ચોકલેટ માનવે આપી, તો મા પ્રેમ જોડે કેટલી ચોકલેટો થઈ? સાત. પાંચમાં બે ઉમેરવાના, પાંચ પછી છ અને સાત. ટૂંકી રીસ કરી દેવાની, ફટફટ કોયડો ઉકેલ થઈ જાય. ચલો હવે કાર્તિક પાસે 10 ચોકલેટો છે. કેટલી ચોકલેટો છે? 10. એમાંથી 6 ચોકલેટ એ માનવને આપી દેજે, તો એની જોડે કેટલી વધશે ગણજો. હા ફટફટ આપી દેને બેટા. ખબર પડી ને? જો આપણી પાસે હોય અને આપણે કોકને આપી દઈએ, ખાઈ જઈએ, તો શું કરવાનું? ઓછા કરવાના બાદ, બરાબર? અને કોક આપે તો શું કરવાનું? ઉમેરવાના. એને શું કહેવાય? ઉમેરવાના, ભેગા કરવાના. શું કરવાનું? ભેગા કરવાના. મમ્મી 10 5 રૂપિયા આપે, બરાબર? અને પપ્પા 5 રૂપિયા આપે, તો કેટલા રૂપિયા થાય? 10. તો શું કર્યું તમે? શું કર્યું? હા. અને આપણે વાપરીએ, તૂટી જાય. મારા જો હું એક કહું, હું કોયડો કહું છું, હા, તમારું ઉકેલવાનો. એને મારી પાસે કાચના 10 ગ્લાસ હતા. કેટલા ગ્લાસ હતા? 10. હવે પછી મારાથી 4 ગ્લાસ તૂટી ગયા, તો કેટલા ગ્લાસ વધે? અરે વાહ સરસ. ચલો હવે એમને હું મોઢે બોલીશ, હા હવે બરાબર? અને જેને સાચું પડે એને પછી ચોકલેટ મળશે છેલ્લે. ચલો માનવનો વારો. માનવ પાસે 7 રૂપિયા હતા. કેટલા રૂપિયા હતા? 7. અને એ રસ્તામાં આવતો હતો ઘરેથી, તો એને રસ્તામાંથી 3 રૂપિયા મળ્યા, તો માનવ જોડે કુલ કેટલા રૂપિયા થયા? અરે વાહ જોરદાર. ચલો હવે રિયન્સી બેનનો વારો. રિયન્સીના પાસે 2 રીબીનો હતી. કેટલી રીબીનો હતી? 2. પછી એની મમ્મી હાલોલ ગઈ, તો બીજી 4 રીબીન લાવી, તો કેટલી રીબીનો થશે? કેટલી થશે? 6. ચલો હવે માનસીનો વારો. માનસીની મમ્મીએ 5 રૂપિયા વાપરવા આપ્યા. કેટલા રૂપિયા વાપરવા આપેલા? 5. એમાંથી માનસીએ મારી જોડેથી 2 રૂપિયાની પેન્સિલ લીધી, તો એની જોડે કેટલા રૂપિયા વધે? ચલો હવે વેદનો વારો. કોઈએ બોલવાનું નહીં, ખાલી વેદે બોલવાનું. કોને બોલવાનું? વેદને. ચલો વેદ પાસે 5 મણકા હતા. કેટલા મણકા હતા? 5 મણકા હતા. અને બીજા એને 3 મણકા મેં આપ્યા, તો એની જોડે કેટલા મણકા થયા?
ભેગા થયા. ચલો વિરાજભાઈ નો વારો. વિરાજ, મારી પાસે 10 રૂપિયા હતા. કેટલા રૂપિયા હતા? 10 રૂપિયા. એમાંથી મને બહુ જ ભૂખ લાગી એટલે મેં એક પાર્લેનું પરીકું લીધું 5 રૂપિયાનું. તો કેટલા રૂપિયા પાછા આવે? બોલો, બોલવાની. દસ રૂપિયા. સાંભળ, 15 નહીં આવે બેટા, શું આવે? 5. 10 રૂપિયા હતા. 10 રૂપિયા કેમ થાય મને બતાય, હાથથી બતાય. ચાલ, એમાંથી 5નું બિસ્કુટનું પેકેટ લઈ દઉં તો 5 આમ મૂકી દો નીચે. તો કેટલા વધ્યા? ચાલો ફરી, જેને ભૂલ પડે એને 2 વાર. ચાલો, મારી પાસે 6 ફૂલ હતા. કેટલા ફૂલ હતા? 6. એમાંથી 3 ફૂલ કરમાઈ ગયા. હા, હુકાઈ ગયા, કરમાઈ ગયા. તું તું નહીં બોલે બેટા, પેલાનો વારો. તો કેટલા એ થશે ફૂલ? 3. કેટલા ફૂલ હતા મારી જોડે? 6. એમાંથી કેટલા ફૂલ કરમાઈ ગયા? 3. તો કેટલા ફૂલ તાજા રે? 3. બરાબર. ચાલો હવે માનસી નો વારો. માનસી, રિયન્સી પાસે 10 ચોકલેટ વધ્યો. કેટલી ચોકલેટ હતી? 10. એમાંથી 2 ચોકલેટ રિયન્સી ખાઈ ગઈ. તો એની પાસે કેટલી ચોકલેટ વધે? બોલવાની, આ ગણતરી કરીને કહો. બોલવાની, 10 ચોકલેટ હતી, એમાં 2 ખાઈ ગઈ. સરસ. ચલો પ્રેમ નો વારો. પ્રેમ, આ હું છે ને બધા માટે આખી 10 ચોકલેટ લાવી, બરાબર. અને 10-10 ચોકલેટ મેં બધાને આપી દીધી. તો કેટલી ચોકલેટ વધે મારી જોડે? 0. 10 બાળકોને મેં 10 બાળકોનો પહેલો નંબર આવ્યો એટલે 10-10 બાળકને આપી દીધી. તો કેટલી ચોકલેટો વધે? 0. ચલો હવે મારી પાસે શું હતું? બોલપેન હતી, 5 બોલપેનો. કેટલી બોલપેનો હતી? પછી રમીલા બેને મને બીજી 3 બોલપેન આપી. કે બધી થઈને કેટલી બોલપેનો થાય? કેટલી થશે? પછી ચલો, પછી સાંભળો, હું હાલોલથી તમારા પપ્પા 5 સમોસા લાયા. કેટલા સમોસા લાયા? 5. લાવે છે ને તમારા પપ્પા? એ 5 સમોસા હતા, બરાબર. એમાંથી 2 સમોસા તમારા પપ્પા ખાઈ ગયા. તો કેટલા સમોસા વધશે? હા, મારા છોકરા તો હોશિયો થઈ ગયા ને બધા. અરે વાહ, મારા ઢીંગલાઓ. ચલો, પછી 5 રૂપિયા હતા મને, બરાબર. મારી પાસે કેટલા રૂપિયા હતા? અને 4 રૂપિયા મને રસ્તામાંથી જોડ્યા. તો મારી જોડે કેટલા રૂપિયા થાય? ગણી જાઓ બેટા. 2 થાય? 9. પેલા તેજલ બેન કે છે 2 રૂપિયા કઈ રીતે બેટા? કેટલા રૂપિયા થાય? 5. અને બીજા 4. તો 5 માંથી 6, 7, 8 ને 9. એમ ગણવાનું બેટા. હા, પછી શીખવાડું તને. ચાલ, આવડી ગયું બધાને? સરસ, ક્લેપ કરો બધા.